આજે ભાવી જેતપુર તાલુકાના વડા તલાવ ગામ પાસે આવેલી અલ્પ સાક્ષરતા કન્યા નિવાસી શાળા કે જેમાં લગભગ 650 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. આ સ્કૂલની વિદ્યાર્થીનીઓની સમસ્યા ચોંકાવનારી છે. તેઓને અચાનક ખેંચ તથા પેટમાં દુખાવો થાય છે, જેને લઈને શાળા તરફથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, પરંતુ તબીબી તપાસમાં તેમને કશું જ થયું ન હોવાનું નિદાન સામે આવે છે. એસિડિટી ને ગેસ્ટ્રાઇટિસ હોઈ શકે, કા થોડું સાયકોલોજીકલ પ્રેશર પણ હોઈ શકે. અત્યારે ક્લિનિકલી એવું કોઈ મેજર ડિસીઝ હોય એવું કઈ લાગતું નથી. હોસ્પિટલમાં તમારા જાણમાં આવી કે કેટલી આવી કમ્પ્લેન લઈને છોકરીઓ આવી હશે? અત્યારે તો મારી પાસે આ એક જ આવી છે, પણ હોસ્પિટલમાં પ્રીવિયસલી 3-4 છોકરીઓ આવી હતી. હોસ્ટેલમાંથી જે છોકરીઓ આવી છે એ બધી છોકરીઓ આવ્યા ત્યારે થોડી આપણને એવું લાગે કે ગભરાઈ ગયેલી છે, આ ટાઈપની છે એમ. બાકી એસ જ અમે જે પણ કઈ તપાસ કરી છે એમાં અમને કઈ ફાઇન્ડિંગમાં લાગ્યું નથી. બ્લડ રિપોર્ટ આ બધું કરાવ્યું છે પણ બધું નોર્મલ આવ્યું છે. એટલે હવે એમાં શું થઈ શકે તો આગળ સ્કૂલની કેટલીક વિદ્યાર્થીનીઓને એવો ભ્રમ છે કે આ સ્કૂલમાં ઝાંઝરનો અવાજ આવે છે. આ બાબતને લીધે કેટલાક વાલીઓએ અહીં તાંત્રિક વિધિ કરાવવાની સલાહ આપી હતી અને આ સલાહને માની સ્કૂલ સંચાલકો તરફથી છોકરીઓનો ડર દૂર કરવા અહીં તાંત્રિકને બોલાવી વિધિ કરાવવામાં આવી. લોકોને થોડી એવી ભ્રમ છે કે અહીંયા ભૂવાઓ કોઈ ઝાંઝરનો અવાજ આવે છે, પણ આવું કોઈ અહીંયા કેમ્પસમાં બન્યું નથી. અગાઉ પણ એવું થોડું બાળકો કહેતા હતા, વાલીઓને એવો સુજાવ હતો, તો અમે પ્રાયોગિક કચેરી છોટાદેપુરથી જે સાધુને બોલાવી અને એની પૂજાવિધિ બધી કરેલી હતી. શાળા એક એવી જગ્યા છે કે જ્યાં બાળકોના મનમાં રહેલી અંધશ્રદ્ધા અને તેમના અજ્ઞાનને શિક્ષણના માધ્યમથી દૂર કરવાના હોય છે, પરંતુ શાળા સંચાલકોએ અહીં બાળકીઓના મનનો ભય વૈજ્ઞાનિક ધોરણે દૂર કરવાને બદલે તાંત્રિક વિધિ કરાવી તેમના મનમાં ઘર કરી ગયેલી અંધશ્રદ્ધાને વધુ મજબૂત બનાવવાનું કાર્ય કર્યું છે. પિન્ટુ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, પાવી જેતપુર.